ધારાસભ્ય રમણલાલ વોરાના વિધાનસભામાં ચાબખા. રમણલાલ વોરાએ પાણી પુરવઠા વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યા. કહ્યું, મારા વિસ્તારમાં પાણી પુરવઠા અંગે કામો નથી થયા, કામો નહીં થાય તો કોર્ટમાં જઈશ તેવી ચીમકી આપી. મારા વિસ્તારમાં કોઈ કેનાલ સાફ કરવામાં નથી આવી. પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરથી સચિવ સુધી રજૂઆત કરી છે, મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે, પણ કોઈ કામ નથી થતા. ધારાસભ્ય રમણલાલ વોરાના વિધાનસભામાં ચાબકા. રમણલાલ વોરા ઈડર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. એમની રજૂઆત છે કે એમના મત વિસ્તારની અંદર એમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થતી, પાણી પુરવઠા અંગે કામો નથી થયા, કામો નહીં થાય તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે અને કહ્યું છે કે મારા વિસ્તારમાં કોઈ કેનાલ સાફ કરવામાં નથી આવતી. રજૂઆતો કરીને થાક્યા. એન્જિનિયરથી લઈને સચિવ સુધી રજૂઆત કરી છે, પાણી પુરવઠા વિભાગના મંત્રીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પણ તેમ છતાં કામ નથી થતું. આ અંગે વિગતો આપવા માટે સંવાદદાતા બ્રિજેશ જોડાઈ ચૂક્યા છે. બ્રિજેશ, એક સમયે રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા, વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા એવા વ્યક્તિ જ્યારે આવી ફરિયાદ કરે તો શું જવાબ આપવામાં આવ્યો છે, શું કહેવામાં આવ્યું છે, ખાતરી આપવામાં આવી હશે, શું કહ્યું? જો હાલ હજુ છેલ્લા દિવસનો પ્રસ્તાવ ચાલી રહ્યો છે. છેલ્લા દિવસના પ્રસ્તાવની અંદર પૂર્વ અધ્યક્ષ અને હાલના ધારાસભ્ય ઈડરના રમણલાલ વોરાએ પોતે વાત કરી હતી, જેની અંદર તેમણે પુરવઠા વિભાગ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. પાણી પુરવઠાના કામો પોતાના વિસ્તારમાં નથી થઈ રહ્યા અને જો એ કામ પૂરા નહીં થાય તો કોર્ટમાં જવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે વાત કરી કે તળાવો પુનર્જીવિત થવાની વાત કરી રહ્યા છે, નદી તળાવો પુનર્જીવિત કરી નથી શક્યા, નદી પુનર્જીવિત કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જળસંચયનો પ્રસ્તાવ આવ્યો છે તો જ્યાં તળાવમાં પાણી જ ના આવતું હોય ત્યાં સંચય કેવી રીતે કરવો, કેનાલો સાફ કરવાની વાત કરવામાં આવી છે પણ કેનાલ સાફ નથી થઈ રહી. તો આ તમામ મુદ્દાઓને લઈને તમે રજૂઆત પણ કરી છે અને કહ્યું કે કોર્ટમાં જવાની જરૂર ન પડે તે માટે કામ કરી લેવામાં આવે, અથવા જો કામ નહીં થાય તો તેઓ કોર્ટમાં જશે તેવી પણ ચિંતા તેમણે ઉચ્ચારી હતી. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો ધારાસભ્યનો આ રીતે વિધાનસભામાં પોતાના મત વિસ્તાર માટે મુદ્દો ઉઠાવવો અને જે સરકાર છે જે પક્ષની એ જ પક્ષના ધારાસભ્યએ આટલા દમખમથી અવાજ ઉઠાવ્યો છે એ એમના મત વિસ્તારના લોકો માટે સારી વાત છે, પણ પાણી પુરવઠા વિભાગે કામો નથી કર્યા એ પણ એક ચિંતાનો વિષય છે.